મારા મનીષાબેન ખેડૂત બની ગયા છે, દવા ચોટે છે મકાઈમાં, થોડી ઈયળ આવી ગયેલી એટલે મારો મારો દવા મારો ટ્રેક્ટર ઊંચું થયેલું તો ભાઈ મને આગળ બે લાલભાઈ એમ કરી દેવા સંજયભાઈ ટ્રેક્ટર બોરીને ગયું ખેતરમાંથી. હવે પાયે બાંધો આવ્યો છું, મોસ્ટ ઓફલી લગભગ હવે બંધાઈ જશે, પછી બપોર થોડા પછી ચાલુ કરું મશીન. ચલો લગભગ 40-50% પાળીઓ વ્યવસ્થિત થઈ ગયા છે, આ બાજુના થઈ ગયા તમને બતાવું આ પ્રમાણે. એટલે હવે લગભગ અંદાજિત 1.5 કલાક થશે પછી બધા વ્યવસ્થિત થઈ જાય, એટલે પછી પાઇપ લાંબી કરી દો, પાઇપ લાંબી કરીને મશીન ચાલુ કરી દો. પરંતુ પાળીનું કામ પહેલાં પૂરું થઈ જાય એટલે વાંધો નહીં, કેમ કે પછી મશીન ચાલુ થાય એટલે પાળી વ્યવસ્થિત કોઈ રાગ આવતું નથી, એટલે પહેલાં આ કામ કરી લઈએ. ચાલો મશીન ચાલુ કરી દીધું, અંદાજે 5-6 મિનિટ થઈ, પરંતુ હાથ બી ના હતા એટલે વિડીયો બનાવ્યો નહોતો. હવે મશીન જવું છું ચેક કરવા, ખેતરમાં એક વખત જઈ આવે, ખેતરમાં પાણી વાળા છે છોકરા, તો હવે ખાલી પાળી છોડવાનો છે એટલે નાના છોકરાથી કામ બને, વાંધો નહીં. ચાલો મશીન આવી ગયું છે, હવે અંદાજે તો 2-1 પાળી થઈ ગયા છે, જો કે વાંધો નથી. પણ ચલો મશીન આવે, મારી જોડે એક કાકાનું પણ મશીન ચાલુ છે એટલે એ મશીને બેઠા છે એટલે વાંધો નહીં. ટીન નળી પાણી બાણી બંધ થઈ જાય જોવાનું, જો કે ખાસ બીજું કોઈ જોવાનું હોતું નથી મશીને, પરંતુ કાકા એમને મશીન ચાલુ છે મારી જોડે જ છે એટલે એમના લીધે મારું પણ સચવાઈ રહે, એટલે પીસેલ બેસવું નહીં પડે. બેસવું જો કે સવાલ નથી, 10-15 મિનિટ 1.5 કલાક જોઈ જાવ તો પણ ચાલે, એટલે હવે મશીનની ચિંતા એટલી ઓછી છે. મારા મનીષાબેન ખેડૂત બની ગયા છે, દવા ચોટે છે મકાઈમાં, થોડી ઈયળ આવી ગયેલી એટલે મારો મારો દવા મારો દવા ઓટોમેટિક પંપ છે એટલે દવા મારતા એમને ફર્સ્ટ ક્લાસ ધાતે છે. જો કે આ કામ મોટા માણસ નો હોય પરંતુ એમને ઘેરે એમના ફાધરે કામે ગયા છે ને એમને દાદા મશીને બેઠા છે એટલે દવા એ લોકો જાતે જ મારે છે, ફર્સ્ટ ક્લાસ કામ. પાઇપ નથી પાછી, આજે પાઇપ નવી લેતા હોય, પાઇપ દર વખતે ઓધવાન થાય એટલે ચાલો પોતાને લાવી દીધું, જો કે પહેલાં હતી પટી ગયેલી એટલે એને નતું આવડતું. બસ આટલો થોડા પાળિયા બાકી છે ને પેલી બાજુના મોસ્ટ ઓફલી બની ગયા છે, બે માના નાના ટાબરી આવ્યા છે અને મેં મશીને ગયેલો, એમની મધર પણ જોડે છે જો કે, એટલે ખાલી જો કરે ના નાના છોકરા. ચલો અંદાજિત 10-1 પાળિયા પી ગયા છે, આ બાજુનો મોસ્ટ ઓફલી પાળિયા પી ગયા, આ બાજુ ટ્રેક્ટરથી વાળેલા એટલે મેં સીધા કરું છું અને આ બાજુનો ભાગ બાકી છે નીચે સુધીનો, જો કે જોઉં અંદર પડે ત્યાં સુધી વાળવું છે, પછી બંધ કરી દો, કાલે સવારે ચાલુ કરી દે. સમય થઈ ગયો છે 6 વાગ્યાની આસપાસ, હવે મશીન બંધ કરી દેવું છે, કેમ કે અંધારામાં પાણી વાળતો વ્યવસ્થિત થાતે નહીં અને ફૂટી જાય તો એરન થવાનું થાય, એટલે કાલે સવારે ચાલુ કરી દઈશ વાંધો નહીં. તો ચલો બસ આજના વિડીયોમાં એટલું જ હતું, વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ધન્યવાદ.